સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. અને આજે આપણે ચર્ચા કરીશું, આપણે થોડી ક્ષણો પહેલા જે પ્રોગ્રામ જોઈ, પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો, આ વિશે જ આપણે ચર્ચા કરીશું. જ્યારે કોઈ પણ વ્યક્તિના હાથમાં ડિગ્રી આવે છે ત્યારે તે ડિગ્રીમાં તેની રાતોના ઉજાગરા, તેના અથાગ પરિશ્રમ રૂપે આવેલા માર્ક્સ જોવા મળે છે. પરંતુ આજે અમે આપને બતાવીશું પૈસાના જોરે વધારવામાં આવેલી ટકાવારીની દાસ્તાન, અને આ વિશે જ આપણે ચર્ચા કરીશું પૈસા ફેંકો ડિગ્રી મેળવવામાં. તો પૈસા ફેંકો અને ડિગ્રી મેળવો આ વિશે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે હિમાંશુભાઈ પટેલ, નેતા કોંગ્રેસ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. જગજીતભાઈ ભાવસાર જોડાયા છે આપણી સાથે, નેતા બીજેપી. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. રૂઝાન આપણી સાથે જોડાયા છે. રૂઝાન ખંભાતા સામાજિક કાર્યકર્તા છે. રૂઝાન, આપનું પણ સ્વાગત છે. અને ન્યૂઝરૂમમાંથી અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભાવેશ પટેલ. ભાવેશ, આપનું પણ સ્વાગત છે. ભાવેશ, સૌથી પહેલા સવાલ, કારણ કે આખું સ્ટિંગ ઓપરેશન આપે કર્યું છે, શું છે આની હકીકતો? પૈસા ફેંકો ડિગ્રી મેળવોની આ જે સ્ટિંગ ઓપરેશન છે, રાજ્યભરમાં ઈટીવીની ટીમ ગઈ હતી અને ત્યાં આગળ જે જગ્યાએ આ પ્રકારનું જે એજ્યુકેશનને નામે ચાલતું હતું અને જે કમ્પ્યુટર ક્લાસીસની આડમાં આ પ્રકારનું આખું ઓપરેશન ચાલતું હતું, રેકેટ ચાલતું હતું, એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓ છે તેઓને ગ્રેજ્યુએશન માટે 2 થી 3 મહિનામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી જાય છે, અને જે પૈસા ફેંકો અને ડિગ્રી લો એ પ્રકારનું આખું સ્ટિંગ ઓપરેશન હતું. અને તેમાં તમામ જે પ્રકારના જે વિદ્યાર્થીઓ છે વગર મહેનતે, વગર ક્લાસ, વગર જોઈન કરે કોલેજમાં અથવા તો ત્યાં આગળ ગયા વગર, તેમને એક્ઝામ આપ્યા વગર જ આ પ્રકારનું આખું જે સર્ટિફિકેટ મળી જાય છે. અને એ પ્રકારના ઘણા રાજ્યમાં ઘણી જગ્યાએ પ્રાઇવેટ તથા ગવર્મેન્ટ જોબ મેળવી હશે આ પ્રકારની જે. જી જી ભાવેશ. જગદીશભાઈ, હું આપને પૂછવા માંગીશ છું અમારા રિપોર્ટર તરફથી, કારણ કે એમણે સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને એમણે રૂબરૂ જઈને આ જોયું છે કે પૈસા ફેંકો ડિગ્રી મેળવો, જે ડિગ્રી જોઈએ આપને મળી જશે, 3 મહિનામાં ડિગ્રી મળી જશે 3 વર્ષની, કેવી રીતે પોસિબલ છે આ? જો, કેટલીક અન્ય રાજ્યની યુનિવર્સિટી તરફથી આ પ્રકારના કેન્દ્રો એ ચલાવવામાં આવતા હોય છે, અને એ કેન્દ્રોના અંદર જે લોકો પૂરો સમય ત્યાં આગળ અભ્યાસ નથી કરી શકતા હોતા અને જેને ડિગ્રી જ મેળવવાનો જેને શોખ હોય છે, એવા લોકો આ પ્રકારની પ્રવૃત્તિને બળ આપતા હોય છે. કેટલાક વર્ષો પહેલાં આશ્રમ રોડ અમદાવાદ ઉપર આ પ્રકારની એક યુનિવર્સિટી બહારની હતી, એનું કેન્દ્ર ચાલતું હતું, અને રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગે પણ ત્યાં આગળ એની રેડ પાડીને ઘણા બધા પગલાં એ વખતે લીધા હતા. પરંતુ અત્યારે ક્લાસીસો, આ પ્રકારની શિક્ષણ આપતી સંસ્થાઓ એટલો બધો વ્યાપ વધી ગયો છે, એટલે ગરજવાન જે લોકો હોય, જે ગરજવાન એની પૂરી ચકાસણી કરતા નથી અને પૂરી ચકાસણી કરતા નથી ને આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લઈ અને આ પ્રકારનો ભોગ બનતા હોય છે. પરંતુ આ બધી પ્રવૃત્તિ કડક હાથે સરકાર તરફથી સમય સમયે યુનિવર્સિટીઓના લિસ્ટ પણ બહાર પાડવામાં આવતા હોય કે ભાઈ આ યુનિવર્સિટી માન્ય છે, આ યુનિવર્સિટી માન્ય નથી. સરકાર તરફથી જે આ પ્રકારના કોઈ સરકારી નોકરીમાં આ પ્રકારની ડિગ્રીથી પ્રવેશી ગયા હોય એના સર્ટિફિકેટની ચકાસણીના પણ કામ થતા હોય છે. એટલે સરકારના લેવલે તો ઘણા બધા પ્રયાસો આ બધી બાબતો જે છે એને અટકાવવા માટે થતા હોય, પરંતુ સમાજ જે છે એ સમાજ ખૂબ જ ગરજવાન હોય છે અને એ આ પ્રકારની જે બધી વ્યવસ્થા હોય એનો ભોગ બનતો હોય અને દરેકને શોર્ટકટ જોઈતો હોય, એટલે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય. જી જી, શોર્ટકટ દરેકને જોઈતો હોય છે. હિમાંશુભાઈ, શોર્ટકટ દરેકને પસંદ હોય છે, પરંતુ એ જગાડવાનું કામ કોણ કરશે? સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? કારણ કે જગદીશભાઈ તો કહે છે કે દરેક વ્યક્તિએ સમાજે જાગવાની જરૂર છે. જગદીશભાઈ રૂલિંગ પાર્ટીમાં છે એટલે એમને આજ કહેવું પડે, પણ સારું, જગદીશભાઈ હું આભાર માનીશ કે એમને અંદર એવું ના બોલ્યા કે અમે કંઈક કોંગ્રેસનો હાથ હોય, એટલા પૂરતો મેં એમને થેન્ક યુ કહીશ. કારણ કે છેલ્લા 25-26 વર્ષથી ગુજરાતમાં નોન કોંગ્રેસ એટલે કે બીજેપીની સરકાર છે. છેલ્લા 25 વર્ષથી હું પણ જગદીશભાઈને અમે બંને ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટમાં વર્ષોથી સાથે છીએ. ગુજરાતની અંદર આ સરકારે જે પાયાની જરૂરિયાત શિક્ષણ હોય એ શિક્ષણને માળીએ મૂકી દીધું સરકારની જવાબદારીમાંથી, અને સંપૂર્ણ વેપારીકરણ એમના મળતિયાઓ, એમના આગેવાનોને શિક્ષણના નામે વાલીઓ, વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના ખીચા ખંખેરવાનો એક છેલ્લા 25 વર્ષથી પરવાનો આપી દીધો છે.
કોમર્શિયલ એમાં સરકારનો હાથ છે તેવું કહેવા માંગો છો? ચોક્કસ, સરકારે જો એલડી એન્જિનિયરિંગ જેવી જુદી જુદી વિસ્તારોની અંદર સરકારી ગ્રાન્ટેડ એન્જિનિયરિંગ કોલેજો, કોમ્પ્યુટર કોલેજો, સાયન્સ આર્ટ્સ કોમર્સ કોલેજો ખુલી હોત તો ઘણા વિદ્યાર્થીઓને આ બધી જગ્યાએ ના જવું પડત. અને વેપારીકરણ થયું છે, પૈસાની ફી લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા સામાન્ય કોર્સની અંદર થઈ ગઈ છે અને આ પૈસા ના પોસાતા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આવી જે લોભામણી ગુજરાતની અંદર જ ચાલતી હોય, સુરત પાટણમાં જે રીતે જગદીશભાઈની વાત સાંભળી, હિમાંશુભાઈની વાત સાંભળી, આ પરથી તો એવું લાગે છે ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઉસકે સર. પરંતુ સર તો એમનું જ ચલણ, આપની પાસે પણ આવીશ, પરંતુ હાલ બિગ ડિબેટમાં સમય થઈ ગયો છે એક નાનકડો.